લખપત કાલુકાના દયાપર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બે નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે અખાત્રીજના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. લગ્નની સંખ્યા તો સમયને અનુરૂપ વધુ ઓછી હોય, પણ આ નિમિત્તે આખા લખપત તાલુકાના બધા પરિવારોનું મિલન થાય છે. એ જ ખાસ ઉદ્દેશ અત્યારે સિદ્ધ થઈ રહ્યો છે. સ્નેહમિલનનો કાર્યક્રમ સમૂહ લગ્નના માધ્યમથી થઈ રહ્યો છે અને એના હિસાબે જ આખા તાલુકામાં એક જે પારિવારિક ભાવના જે થઈ છે એ અમને મોટા મોટો એનો ફાયદો મળ્યો છે. આ વખતે સમૂહ લગ્નમાં અહીંયા બે જ લગ્ન હતા, પણ છતાં બે લગ્ન ભલે બે હતા પણ તાલુકા સમાજના બધા પરિવારોની હાજરી હતી અને બધાએ સમૂહ ભોજનમાં લાભ લીધો. એના હિસાબે અમારો જે હેતુ છે સમૂહ લગ્નના આયોજનના માધ્યમથી બધાને એકત્રિત કરવાનો એ પૂરેપૂરો સિદ્ધ થાય છે. અને આવીને આવી રીતે કદાચ સમયના હિસાબે આ વર્ષે બે હતા તો આવતી સાલ પાંચ થશે કે દસ થશે, એ તો સમયના હિસાબે ફેરફાર થાય, પણ આ નિમિત્તે આખા તાલુકાને મળવાનું થાય. આજરોજ અક્ષય તૃતીયાના દિવસે શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજનો 33મો સમૂહ લગ્ન અમે ઉજવ્યો. વર્ષો 1991માં તાલુકા સમાજની જ્યારે સ્થાપના કરી ત્યારે પ્રથમ વર્ષે જ 51 સમૂહ લગ્નોથી અમે શરૂઆત કરી. વર્ષે વર્ષે સમૂહ લગ્નોની સંખ્યા વધતી જતી હતી. છેલ્લા 10-11 વર્ષથી અમુક કારણોને લીધે અહીંયા સમૂહ લગ્નની સંખ્યા ઓછી થવા થાય છે. એક બે કારણો છે કે અહીંથી તો વસ્તી થોડી પાટીદાર ભાઈઓની હિન્દુ લોકોની વસ્તી ઓછી થતી જાય છે અને બીજું સંક્રમણ સમસ્યા મુખ્ય મુદ્દો છે, જેના માટે અમે આવતીકાલે ખાસ અમારી એક સભા બોલાવી છે તાલુકાના ભાઈ બહેનોની સંક્રમણ સમસ્યાના નિવારણ માટે કે આપણે ભવિષ્યના પ્લાન માટે શું કરી શકીએ એના માટે આવતીકાલે સામાન્ય સભા બોલાવી છે. તો અમને આશા છે કે એના દ્વારા અમારા તાલુકા સમાજના ભાઈ બહેનો પોતાના વિચારો આપશે અને અમને કંઈક અંશે એમાં સફળતા મળશે અને અમારો તાલુકા સમાજની સ્થાપનાનો